છો વિશેષ કાર્યક્રમ વીટીવીનો વિશેષ કાર્યક્રમ ઉપાધિનો ઉકેલ જેના માટે આપ છેલ્લા ઘણા સમયથી રાહ જોતા હતા અને હવે તે કાર્યક્રમ આપની સામે છે દર રવિવારે આપ આ કાર્યક્રમ માટે વીટીવીના ટીવી સ્ક્રીનની સામે ગોઠવાઈ જાઓ છો કારણ કે ઉપાધિ અલગ અલગ હોય છે અને તેનો ઉકેલ આપણને મળતો નથી કારણ કે માણસ જ્યારથી જન્મે છે ત્યારથી સમસ્યાઓ તેની સાથે જ હોય છે અને જ્યારે મૃત્યુ પામે ત્યાં સુધી સમસ્યાઓ એટલે કે ઉપાધિ તેની સાથે ને સાથે જ ફરતી હોય છે પણ માત્ર જરૂર છે કે તેનો ઉકેલ મેળવવાની અને તે જ આપણે આ કાર્યક્રમમાં કરતા હોઈએ છીએ તો ઉપાધિનો કઈ રીતે ઉકેલ મેળવવો આપ અમને કોલ કરીને માહિતી મેળવી શકો છો આપના કોલ અમને આવકાર્ય છે નંબર તો આપને ખબર જ છે વીટીવી પર કઈ રીતે કોલ કરવો અને કઈ રીતે આન્સર મેળવો તો નંબર પણ આપની ટીવી સ્ક્રીન પર આવી રહ્યો છે ને આપ કોલ કરી શકો છો આપણી સાથે જોડાયેલા છે ઉપાધિનો ઉકેલ લાવવા માટે આચાર્ય શ્રી વિનોદભાઈ પંડ્યાજી વિનોદભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આચાર્યજી ખરેખર આપણે જે કહીએ કે જન્મથી લઈને મૃત્યુ સુધી ઉપાધિ તો આવતી જ રહે છે અલગ અલગ પ્રકારની ઉપાધિ હોય છે સૌપ્રથમ આપણે વાત કરીએ તો આરોગ્યને લગતી જે ઉપાધિ છે તે સૌથી મુશ્કેલ દરેક વ્યક્તિને હોય છે તો તેનો ઉકેલ કઈ રીતે લાવી શકાય જે આરોગ્યને લગતી મુશ્કેલી છે આજકાલ તો વધતી જાય છે ને આજના યુવા પેઢીને તો ખાવા પીવાનું ભાન જ નથી કેટલા વાગે ખાવું શું ખાવું ને ક્યારે ખાવું ને ક્યાં બેસીને ખાવું ને કેવો પદાર્થ ખાવો એટલે કંઈ એવું એક જ્ઞાન જ નથી એટલે ખાવા પીવાની અંદર એ આજના યુવાનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ જો ખાવા પીવામાં ચરી ન પાળીએ ને આપણે યોગ્ય આહાર ન લઈએ તો આરોગ્ય બગડે ને પછી મૃત્યુંજયના જપ કરવા તમે બેસો ને પૂજા કરવા બેસો ને એવું બધું થાય એના ઉકેલ છે એની અંદર અસાધ્ય રોગ થયા હોય ત્યારે એમાંથી બચવાના ઉકેલ છે પણ પહેલો પહેલી પ્રાયોરિટી એ છે કે આપણે આપણી ખાવા પીવાની દિનચર્યા છે એને આપણે આયુર્વેદ છે કે મેડિકલ છે એના અનુસાર આપણે રાખવી જોઈએ તો જ આરોગ્ય સચવાય બિલકુલ બિલકુલ ભાનુબેન જોડાઈ ગયા છે આપણી સાથે અમરેલી થી ભાનુબેન પૂછો આપનો પ્રશ્ન જી ભાનુ બેન આપણો પ્રશ્ન પૂછો તારીખ પ્રમાણે તમને ચિંતા કરવાની જરૂર નથી માત્ર તમારી દીકરીને સોમવાર નું વ્રત કરાવો દર સોમવાર ના દિવસે શિવાલય મોકલો એક ટાઈમ ઉપવાસ કરે અને ઓમ નમઃ શિવાય ની ત્રણ માળ્યા ભૂલ્યા વગર દરરોજ કરે અને તમે જોશો કે ટૂંક સમયની અંદર જ તમને સારા સમાચાર પ્રાપ્ત થશે કારણ કે શિવ એ મુખ્ય વસ્તુ છે શિવ પાર્વતી એટલે તમારી દીકરીને કહો કે સોમવારનો એક ટાઈમ ઉપવાસ કરે શિવનો અભિષેક કરે અને દરરોજ ભીના વાળે સવારે સ્નાન કરીને ઓમ નમ શિવાયની ત્રણ માળા કરે પાર્વતીજીને વંદન કરે જરૂર ટૂંક સમયમાં આપણા ત્યાં સારા સમાચાર આવશે જય ભોલે બિલકુલ મોરબીથી આપણી સાથે હિતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે તેમનો પ્રશ્ન લઈને જીતેન્દ્રભાઈ જણાવો આપનો પ્રશ્ન ભાઈ ધંધાકીય જયારે રાહુ શનિ ઉગ્ર સ્થાને હોય ભાગ્ય સ્થાને હોય કર્મસ્થાને હોય ત્યારે મનુષ્યને બહુ મોટી ઉપાધિ આવતી હોય છે વારંવાર નોકરી બદલવી ધંધો બદલવો કંટાળી જતો હોય છે પણ એના માટે એક જ વસ્તુ છે મહાકાલની ઉપાસના તમારે કરવી પડે ભાઈ જ્યોતિષની અંદર અંતે તો શિવની પાસે જવાનું છે તમે ઉજ્જૈનનું જે જ્યોતિર્લિંગ છે એનું નાનું ચિત્ર લાવી અને ગૂગળની અગરબત્તી કરી અને કલાક બે કલાક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને મહાકાલ ભગવાનની ઉપાસના કરો ઓ મહાકાલાય નમઃ ઓ મહાકાલાય નમઃ ઓ મહાકાલાય નમઃ કારણ કે સંપત્તિના દાતા ભગવાન શિવ છે ચડાવે બિલી પત્ર તેને ધરુષોનાનું છત્ર

મારે મારે બસ ફ્યુચર વિશે જાણવું છે અને મારે માન સન્માન વિશે જાણવું છે તારી ઉંમર તો હજુ નાની છે માન સન્માન તો દરેકને વાલું હોય પણ હજુ તારી ઉંમર બહુ નાની છે ભણવાની ઉંમર છે આગળ કંઈક કરવાની ઉંમર છે તારે જીવનની અંદર સન્માન જોઈતું હોય ને દરેક પ્રકારની ઉન્નતિ જોઈતી હોય દીકરા તો તું સૂર્યનારાયણની ઉપાસના કર યશના દાતા એ સૂર્યનારાયણ ભગવાન છે આજે પણ આપણે કર્ણને યાદ કરીએ છીએ કર્ણ ઉપર સૂર્યનારાયણ ભગવાનની કૃપા હતી એટલે તું સૂર્યનારાયણની ઉપાસના કર ગાયત્રી ચાલીસા છે સૂર્ય ચાલીસા છે સૂર્યનું કોઈ સ્તોત્ર છે આદિત્ય હૃદય નામનું સ્તોત્ર છે અથવા આદિત્યાય એમાં રોજ જળ અર્પણ કર રવિવારનો ઉપવાસ કર કોઈ રવિવારનું વ્રત પણ આવે છે વર્તની ચોપડીમાં રવિવારનું વ્રત કર જો સૂર્યનારાયણને પકડીશ તો તને તારા જીવનમાં યશ ને તારે જે કઈ જોઈએ છે એ બધું જ દાદા તને આપશે જય બોલે મોડાસાથી પ્રવીણાબેન આપણી સાથે જોડાઈ ગયા છે પ્રવીણાબેન પૂછો આપનો પ્રશ્ન મોટી ઉંમરે લગ્ન ન થાય તો પછી થોડા સમજોતા કરવા પડે એટલે થોડું જતું કરીને પણ કોઈ જગ્યાએ જો સંસાર ચલાવવો હોય તો માનો કે રૂપ બરોબર નથી કે કમાતો બરોબર નથી કે કોઈ પણ એક ઉણપ તો છોકરાઓમાં હોવાની અને તમે કુળદેવીને પકડો કારણ કે કુલદેવી જે કુલનું રક્ષણ કરે આપણું રક્ષણ કરે અને કુલદેવી કુલદેવીને કંઈક બાધા રાખો કુલદેવીની ઉપાસના કરો કુલદેવીની ચાલીસા કરો આંખો બંધ કરી અને પંદર વીસ મિનિટ કુલદેવી માતાનું ધ્યાન કરો એકાકાર બની જાઓ હે મારા ઉપર આ પ્રોબ્લેમ છે તું દૂર કર અને મા કેમ ન સાંભળે મા તો સાંભળે જ એટલે તમે કુલદેવીની થોડી ઉપાસના કરો બેન જરૂર તમારું થશે તો થોડી બાંધછોડ કરવી પડશે કારણ કે અમુક વાર લગ્નની અંદર બાંધછોડ નથી કરતા એની અંદર પણ આપણે રહી જતા હોઈએ છીએ જય બોલે બિલકુલ મુકેશભાઈ અમદાવાદ થી જોડાઈ ગયા છે આપનો પ્રશ્ન પૂછો હા આપણો પ્રશ્ન એ છે કે ગમે તેટલું કમાઈએ છીએ ધંધો કરીએ છીએ તો બી વધતું નથી જી હા મુકેશભાઈ આની અંદર થોડી બે વસ્તુ છે ગ્રહો પણ છે અને પ્લાનિંગ પણ છે આપણે જે જીવન ઘણીવાર જીવીએ છીએ એ પ્લાનિંગ વગરનું જીવીએ છીએ દરરોજ એક પૈસાની પણ વસ્તુ લાવ્યા હોય તો એનો હિસાબ આપણા ઘરમાં રહેવો જોઈએ અને કયો પૈસો ક્યાંય વધારે વપરાય છે એનું એક એનાલિસિસ કરી અને એના ઉપર થોડો કાપ મૂકવો જોઈએ અને આર્થિક સંકળામણને દૂર કરવા માટે લક્ષ્મીજીની ઉપાસના તમે કરો શ્રીસુપ્ત છે લક્ષ્મી અષ્ટક છે એટલે લક્ષ્મીજીનો કોઈ મંત્ર લઈને એના જપ કરો દર શુક્રવારે માને લક્ષ્મીજીને ખીર અર્પણ કરો દર શુક્રવાર લીંબુ ની માળા સાત લીંબુ માળા એ તમે લક્ષ્મીજીને અર્પણ કરો કમળ અર્પણ કરો રાધા કૃષ્ણનું સ્મરણ કરો તો લક્ષ્મીજી બહુ દયાળુ છે અને જરૂર આરાધના કરશો તો અનેકના સંકટ દૂર થયા છે તમારા પણ થશે પણ પ્લાનિંગ કરો થોડું જીવનમાં જી જામનગર થી આપણી સાથે શ્યામજીભાઈ જોડાઈ ગયા છે જી પૂછો આપનો પ્રશ્ન મારો પ્રશ્ન મારા દીકરા વિશે છે જન્મ તારીખ છે બાર દસ એકાણું જી અલ્યા સંબંધ બાબત લગ્નની એના લગ્ન ક્યારે થાય જી જી એ મેળવો આપના દીકરાની જન્મ તારીખ છે એકાણુંમાં એ જન્મેલો છે અને એની જન્મ તારીખ પ્રમાણે બાર તારીખ છે એની બુદ્ધની ઉપાસના કરવી પડે એટલે કે નારાયણની ઉપાસના જ્યોતિષ પ્રમાણે કરવી પડે તમારા દીકરાને કોઈ લક્ષ્મી નારાયણનું કોઈ મંદિર હોય તો ત્યાં જઈને થોડી વાર વધારે નહીં પાંચ દસ મિનિટ બેસે લક્ષ્મી નારાયણને કંઈનું કંઈ રોજ અર્પણ કરે તુલસી પત્ર છે કે ફળ છે ફૂલ છે વગેરે અર્પણ કરે તમારા દીકરા મેં કુંડળી તો જોઈ નથી પણ હું મારા કેલ્ક્યુલેશન પ્રમાણે કહું કે લગભગ નવેમ્બરની આસપાસ એટલે હજુ તમારે લગભગ ત્રણ ચાર મહિના રાહ જોવી પડશે નવેમ્બર થી માર્ચ એની અંદર કોઈ એવો સમાચાર આવે કે તમારા દીકરાનું ગોઠવાઈ જાય જય બોલે બિલકુલ કડીથી જયદીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે જયદીપભાઈ પૂછો આપનો પ્રશ્ન મારો પ્રશ્ન એ છે કે મારે વિદેશી ગુરુવાર સમય તમારે નવ ને પંદર મિનિટ તમારી તારીખ અને વર્ષ બંને શનિ ના છે એટલે તમે કામ કરો શનિ મહારાજ ને ને પકડો જો વિદેશ જવાની તમારી ઈચ્છા હોય તો તમારી જન્મ તારીખ રાશિ છે અને વર્ષ જે તમારું છે એ મંગળનું છે એટલે મંગળ શનિની ઉપાસના કરો જરૂર દેવકૃપાએ બધું થઈ જતું હોય છે માણસને બધી સિદ્ધિઓ મળી જતી હોય છે તમે હનુમાનજીની ઉગ્ર ઉપાસના કરો એવું નહીં કે એક હનુમાન ચાલીસા કરી દીધી કે બે કંઈ એવું નહીં જો સતબાર પાઠ કરે કોઈ છૂટહી બંધી બંદી મહાસુખ હોય હનુમાનજીનું વચન છે તુલસીદાસનું તમે એક આસાને બેસી જાઓ શનિવારના દિવસે અને સો સો હનુમાન ચાલીસા કરો એક શનિવાર બે શનિવાર સાત શનિવાર હનુમાનજીની કૃપા થશે તો પ્રભુ મુદ્રિકા મેલી મુખમાંહી જલધી લાંઘી ગયે અચલજનાહી એક જ છલાંગની અંદર એ શ્રીલંકામાં પહોંચી ગયા હતા એટલે વિદેશ લઈ જનાર હનુમાનજી છે થોડા ગણપતિ મંગળવારના દિવસે ગણેશજીને કંઈ લાડુ છે દુર્વા છે કમળ છે કોઈ એના પાઠ છે એની કોઈ ચાલીસા છે વગેરે કરો કેમ તમને વિદેશનો યોગ ન થાય અને આર્થિક રિદ્ધિ સિદ્ધિના માલિક છે ગણપતિ તો તમે ગણપતિની ઉપાસના કરશો રિદ્ધિ સિદ્ધિ અવશ્ય તમને પ્રાપ્ત થશે લાગેલા રહો માત્ર વાત નહીં તમે કર્મની અંદર લાગેલા રહો જય બોલે પેતાપુર થી ડાયાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ડાયાભાઈ પૂછો આપનો પ્રશ્ન મારે પૂછવાનું છે કે સોમવતી અમાસ ના ને લીલું નારિયર ચઢાવવાથી શું ફળ મળે જી અમાસ અમાસને ભાઈ દરેક અમાસના દિવસે લીલું શ્રીફળ તો અર્પણ કરવું જોઈએ માત્ર ગુજરાતની અંદર જ સૂકા શ્રીફળનો ઉપયોગ થાય છે બાકી તમે દક્ષિણમાં જાઓ મદ્રાસ બાજુ કે બાજુ જાઓ તમિલનાડુ બાજુ તો કોઈ જગ્યાએ સુકા નાળિયેરનો ઉપયોગ દેવો માટે થતો નથી લીલા નાળિયેર જ યજ્ઞ હોય પૂજા હોય એમાં લીલા નાળિયેરનો જ ઉપયોગ થાય છે માત્ર ગુજરાતની અંદર એટલે ઉત્તર પ્રદેશ ઉત્તર તરફ જ માત્ર સુકા નાળિયેરનો ઉપયોગ કારણ કે મળતા નથી એટલે સુકા નાળિયેરનો આપણે ઉપયોગ કરીએ છીએ મહાદેવજીને શ્રીફળનું જ્યારે ગર્ભોદક કહેવાય ગર્ભોદક એટલે લીલા શ્રીફરનું જળ અર્પણ કરવાથી અંદરના કોઈ રોગ હોય પેટને લગતા ફેફસાને લગતા એવા કોઈ અસાધ્ય રોગ હોય તો એ જરૂર દૂર થઈ જાય છે એટલે લીલા શ્રીફરનું જળ અમાસે નહીં એ તમારી ગ્રંથિ કાઢ નાખો માત્ર સોમવતી અમાસ નહીં કોઈ પણ દિવસે તમે લીલા શ્રીફરનું જળ એ દાદાને અર્પણ કરો બહુ ખુશ થાય છે જય ભોલે વડોદરાથી વિનોદભાઈ જોડાઈ ગયા છે જે પૂછો આપનો પ્રશ્ન વિનોદભાઈ હજી આપણા ટીવી સ્ક્રીન અવાજ બંધ કરી દો અને આપ પ્રશ્ન પૂછો હા 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 સાહેબ મારે એવું પૂછવાનું હતું યોગ ક્યારે આવશે આપની જન્મ તારીખ ટીવી સ્ક્રીન નો અવાજ બંધ કરી દો અને આપની જન્મ તારીખ જણાવો જન્મ તારીખ તો નહીં બરાબર પણ આમ મકાન અમે લગભગ પાંચ એક વર્ષ થી ઉજીએ છીએ જી તમે એક કામ કરો તમને બે શાસ્ત્રના લખેલા ઉપાય બતાવું છું એક મંત્ર આપું છું ને એક દેવ આપું છું દેવનું નામ છે વરાહ ભગવાન તમે બજારમાંથી વરાહ ભગવાનનું ચિત્ર લઈ આવો અને દરરોજ વરાહ ભગવાનની પૂજા કરો તમે અને બીજો એક મંત્ર છે ઓમ રીમ વાસ્તુદેવાય નમ ઓમ રીમ વાસ્તુદેવાય નમઃ ઓમ રીમ વાસ્તુદેવાય નમ વરાહ ભગવાનની પૂજા કરો અને વાસ્તુ ભગવાનનો મંત્ર કરો જરૂર દેવકૃપાએ બધું થઈ જતું હોય છે શ્રદ્ધાથી કરશો તો અવશ્ય તમને ફળ મળશે 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 તો ઉપાધિનો ઉકેલ મેળવવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ કરતા હશો અમને કોલ કોલ કરવાનો લાગી જશે એક બ્રેક બાદ આપણે મળીએ છીએ અને ક્યાંય આપ કોલ લગાવતા રહો આપની ઉપાધિનો ઉકેલ જરૂરથી આવશેનું સ્વાગત છે ઉપાધિનો ઉકેલ એટલે કે આપણી દરેક ઉપાધિનો ઉકેલ આપણે મેળવવા માંગીએ છીએ અને તેનું સરનામું એટલે કે વીટીવી અને હાલ આપ બરાબર જગ્યાએ જોડાયેલા છો અને કોલ પણ આવી રહ્યા છે આપની ઉપાધીનો ઉકેલ મેળવીએ છે આપણે આચાર્ય શ્રી વિનોદભાઈ પંડ્યા પાસેથી વિનોદજી જે રીતે આપણી સાથે એક બીજા કોલર જોડાયેલા છે જે જસપાલભાઈ ગીર સોમનાથથી જોડાયેલા છે જસપાલભાઈ જણાવો આપનો સવાલ જે આપણા ટીવી સ્ક્રીનનો અવાજ બંધ કરી દો અને આપ પ્રશ્ન જણાવો જસપાલભાઈ બીજા કે દર્શક મિત્ર જોડાઈ ગયા છે મંજુબે શુક્ર ની ઉપાસના કરવી જોઈએ અને કાન ની અંદર છે ને તમે ના બુટિયા પહેરાવો ડાયમંડ ના બુટિયા અને હાથ ની અંદર ડાયમંડ ની કોઈ ધારણ કરે અને દરરોજ કોઈ સફેદ નું કપડું પહેરે કોઈ પણ એક વસ્ત્ર એ સફેદ રંગનું હોવું જોઈએ બને તો શુક્રવારના દિવસે શુક્રનું સ્તોત્ર આવે છે એ કોઈ બ્રાહ્મણ મિત્ર પણ તમને આપે શુક્રનું સ્તોત્ર એના પાઠ બેબી સાથે જોડે કરાવો ત્રણ વાર પાંચ વાર કે અગિયાર જે સમય હોય એ શુક્રનું સ્તોત્ર કરાવો ને દર શુક્રવારે એક ટાઈમ ઉપવાસ કરે અને લક્ષ્મીજીના મંદિરે જઈને કોઈ ગુલાબ છે કમળ છે અગરબત્તી છે એવું અર્પણ કરશે તમે જોશો કે ટૂંક સમયમાં બે હજાર વીસ પૂરું થતાં થતાં એ તમારે સારા સમાચાર આવશે જય બોલે બિલકુલ સુરત થી હિતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે હરપીત એની જન્મ તારીખ છે ત્રેવીસ જી અને આપડે વડોદરા જન્મ પ્રશ્ન શું છે પ્રશ્ન એનો મેરેજ થતો નથી સાહેબ જી બહુ ટ્રાય કરીએ કેટલા ટાઈમ થી પણ કોઈ ટેકા મેળ પડતો નથી જન્મ તારીખ પ્રમાણે ભાઈ તમારા દીકરાની જન્મકુંડળીમાં સપ્તમ સ્થાન દૂષિત થયેલું છે અથવા પછી લગ્ન સ્થાન દૂષિત થયેલું હશે તો જ આ પ્રોબ્લેમ થઈ શકે આ ઘણીવાર એવું હોય છે બધું હોવા છતાં લગ્ન થતા નથી દીકરી સ્વરૂપવાનું હોય કમાતી હોય ભણેલી હોય તો એનું ઠેકાણું પડતું નથી કારણ કે ગ્રહો બધું કરે છે ગ્રહારજ્ય પ્રયત્નથી ગ્રહાર રાજ્ય હરંતી છે પણ તમારા દીકરાને એક ઉપાય બતાવું છું જો કરે તો જરૂર એનું એ ઠેકાણું પડી જશે દરરોજ સવારે નહીં ધોઈને બેસે અને ચોટીલાનું સ્મરણ કરી અને ચામુંડા ચાલીસા નામનો એક પાઠ આવે છે ચામુંડાનું ચિત્ર મૂકી અને અગિયાર વાર એકવીસ વાર ચામુંડા ચાલીસાનો પાઠ કરે અને એક બાધા રાખો કે માતાજી જો મારા લગ્ન થઈ જશે તો સૌ પ્રથમ અમે ચોટીલા આવીશું તલા દર્શન કરી અને પછી સંસારની શરૂઆત કરીશું આવી બાધા રાખો ટૂંક સમયમાં એ ક્યાંક નક્કી થઈ જશે જય બોલે બિલકુલ અમદાવાદથી પ્રહલાદભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે પ્રહલાદભાઈ પૂછો આપનો પ્રશ્ન

આગળ બીજા ઘણા ફિલ્ડ છે એની અંદર કમાવાના ઘણા ચાન્સ હોય છે તમારા દીકરાને કામ કરો સૂર્યની ઉપાસના કરાવો જો સરકારી નોકરી જોઈતી હોય તો દરરોજ વહેલો ઉઠી જાય પાંચથી છની અંદર એક કલાક એ સૂર્યની ઉપાસના કરે અને માણેક નામનો નંગ આવે છે સૂર્યનો લાલ રંગનો એ નંગ પહેરાવો બને તો રવિવારના દિવસે એ સૂર્યનું કોઈ મંદિર હોય તો ત્યાં જઈને ઉપાસના કરાવો સરકારી નોકરી કેમ ન મળે કારણ કે આપણા ઉપાધિના ઉકેલમાં એક જ જવાબ આપવામાં આવે છે એટલે લગ્નનો પ્રશ્ન તમારે પાછો પૂછવો હોય તો બીજી વાર પૂછવો પડશે પણ સરકારી નોકરી જોઈએ તો સૂર્યની કૃપા જોઈએ દસમ સ્થાનનો કારક એ ભગવાન સૂર્યનારાયણ છે એટલે સૂર્યની ઉપાસના કરશે ગાયત્રીના મંત્ર કરશે ગાયત્રી ચાલીસા કરશે ગાયની સેવા કરશે તો જરૂર એની ઈચ્છા પરિપૂર્ણ થશે જય ભૂલ બિલકુલ આજના જમાનામાં નોકરી મળવી એ સૌથી મહત્વની વાત હોય છે સરકારી નોકરી એ પછીની વાત હોય છે ઘણી બધી ઉપાધિઓ લોકોને હોય છે આનાથી પણ ઘણી મોટી ઉપાધિઓ હોય છે તમને પણ આવી કોઈ ઉપાધિ હોય તો તેના ઉકેલ મેળવવા માટે અમને કોલ કરો મળીએ એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે ઉપાધિનો ઉકેલ એ કાર્યક્રમમાં આપ આપની ઉપાધિ અમને જણાવો છો અને ઉકેલ મેળવો છો અને ઉકેલ આપી રહ્યા છે આચાર્યશ્રી વિનોદભાઈ

જન્મ તારીખ પ્રમાણે થોડો સંઘર્ષ જીવનની અંદર છે પણ સંઘર્ષ પછી જીવન ઉત્તમ પ્રકારનું દેખાઈ રહ્યું છે જેમ વાદળા હટી જાય ને ભાઈ સૂર્ય પૂર્ણ દેખાય એમ તમારા દીકરાએ અથવા તમા જેની જન્મ તારીખ છે એમણે થોડી મહેનત કરવી રહી કારણ કે બે પાંચ વર્ષનો જે સમય છે એ મહેનત માગી લેવો સમય છે એટલે જરા પાંચેક વર્ષનો સંઘર્ષ જીવનની અંદર દેખાય છે શિવની ઉપાસના કરવી પડે જન્મ તારીખ પ્રમાણે શિવની ઉપાસના કરશો તો જે પણ તમારી ઈચ્છા છે મનોકામના છે પરિપૂર્ણ થશે પણ ઉપાસના અર્થ એવો નથી કે મંદિરમાં ગયા ને બસ આમ પગે લાગી અને નીકળી ગયા એ ઉપાસના નથી ઉપાસના એટલે કલાક બે કલાક ત્રણ કલાક એક આસન ઉપર બેસી આંખો બંધ કરી શિવની સાથે એકાકાર થાવ એને ઉપાસના કહેવાય છે એટલે એકાદ કલાક દરરોજ ઉપાસના કરવાનું રાખો તમારી જે કઈ ઈચ્છા છે એ પરિપૂર્ણ થશે જય બોલે જામનગર થી કિરણભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે કિરણભાઈ જણાવો આપનો સવાલ હા નમસ્કાર હાજી આપનો સવાલ જણાવો

કે તમે નોકરીની આશા કરતા જો મિકેનિકલ એન્જિનિયર થયો હોય તો ભાઈ એને કંઈક પોતાનો વ્યવસાય કરાવો કારણ કે આજકાલ હું જોઉં છું કે મિકેનિકલ એન્જિનિયરોની કેવી દશા છે કે મોટા મોટા કંપનીવાળાનું કેવું શોષણ કરે છે એટલે એની એની પાસે વિદ્યા છે ટેકનિક છે એને પોતાનો ધંધો કંઈક કરાવો પોતાનું કંઈક હુનર એને શીખવાડો એને જેમાં ઈચ્છા હોય એમાં મોકલો એ સારામાં સારું કમાશે અને બને તો એને દત્તાત્રેય ભગવાનની ઉપાસના કરો એક ગિરનાર પર્વતનું ચિત્ર રાખી આગળ દત્તાત્રેય પકવાન ભગવાનનો ફોટો મૂકી રોજ દત્ત ભગવાનની ઉપાસના કરાવો ઓમ દ્રામ દત્તાત્રેય એનામાં ઓમ દ્રામ દત્તાત્રેય એને દત્ત ભગવાનનો મંત્ર છે એ મંત્રનું અનુષ્ઠાન કરાવો અને નોકરીની આશા રાખવી જોઈએ એન્જિનિયર થયો છે એટલે પણ મારું મત તમને એવો છે જ્યારે તમે પૂછ્યું છે ત્યારે કે એને પોતાની કંઈક ટેકનિક શીખવાડો સર્વિસ સ્ટેશન છે કે કોઈ યંત્ર રિપેરિંગનું છે તો એ નોકરી કરતાં દસ ગણું કમાશે જય બોલે બિલકુલ વિનોદજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અહીં આવવા બદલ અને આપણા જે દર્શક મિત્રો છે તેમની ઉપાધિનો ઉકેલ આપવા બદલ અને હવે આપણે રવિવારે જોડાવીશું ફરીથી આ જ સમય એટલે કે ત્રણ વાગે અને કઈ જગ્યાએ એ પણ આપને ખબર છે વીટીવી પર કારણ કે આપની ઉપાધિનો ઉકેલ માત્ર અહીંયા જ આવતો હોય છે તો આ કાર્યક્રમમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું આપણે આવતા રવિવારે ત્રણ વાગે આ જ ચેનલ પર મને રજા આપશો